સુરતમાં ડિંડોલી પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા રેઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ આરોપીની ધરપકડ કરી ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આજથી 1.5 મહિના પહેલા નવાગામ ડિંડોલીમાં કૈલાસનગર પ્લોટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 30,000થી વધુ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો અશોક આહિર ફરાર થઈ ગયો હતો. આ આરોપી સીઆર પાટીલ બ્રિજ નીચે ઊભો હોવાની બાતમી ડિંડોલી પોલીસને મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો આહિરે ભૂતકાળમાં હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના અનેક ગુનાઓ આચર્યા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.